કોરોનાના સંક્રમણને વધતું અટકાવવા માટે રાજ્ય સરકારે નાઇટ કર્ફ્યુ અને સ્થાનિક વહીવટીતંત્ર તાલુકા અને શહેર કક્ષાએ અલગ નિયમો સાથે આંશિક બંધનું જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં નવસારી નગરપાલિકા હદ વિસ્તારમાં શહેરમાં પણ આગામી 18મી મે સુધી જરૂરી 19 વ્યવસાયને બાદ કરતા તમામ વેપાર ધંધા બંધ રાખવાનો મનાઈ હુકમ જાહેર થયો છે, જે અંતર્ગત છૂટક વેપારીઓ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા આવ્યા છે, જેમાં શહેરના મોબાઈલ અને એસેસરીઝનો ધંધો કરતા વેપારીઓ નુકસાની સેવી ગળે આવી ગયા હોય તેમ પોતાની વાત મૂકવા માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, સાથે જ આવેદન પત્ર પણ આપ્યું હતું. મોબાઈલની દુકાનો સવારે 9 થી 4 વાગ્યા સુધી ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવે તો બીજી તરફ તેમનો પક્ષ હતો કે હાલમાં બાળકો ઘરે બેસીને ભણી રહ્યા છે, તેવામાં તેમને સ્માર્ટફોન કે જરૂરી અન્ય ઉપકરણોની ખરીદી માટે મોબાઈલ શોપ હોય તો એ હોય જરૂરી છે, ત્યારે શોપમાં ભરાયેલો મોબાઈલ અને એસેસરીઝના માલનું આર્થિક ભારણ સાથે કર્મચારીનો પગાર જેવી અનેક બાબતોથી તેઓ લઈને ઘેરાયા હતા, જેને પગલે સ્થાનિક વહીવટીતંત્ર આ મામલે શહેરના વેપારીઓનો વિચાર કરીને સકારાત્મક નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી છે. વેપારીઓ એક સૂરે કહ્યું હતું કે અન્ય ઓનલાઈન બિઝનેસ શરૂ થાય તેમાં પણ હોમ ડિલિવરી થાય છે તો અમારા પર કેમ પ્રતિબંધ, જો એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ એક્ટિવ થાય તો પણ વેપારની પરવાનગી આપે તેવી વાત ઉચ્ચારી હતી. સ્થાનિક વહીવટીતંત્ર અનિશ્ચિત સમય માટે બંધ અમલી બનાવ્યું, જેને લઈને શહેરમાં વેપારીઓની આર્થિક મુશ્કેલી હજી પણ વધી શકે તેમ છે. કોરોનાને નાથવા માટે જાહેર કરાયેલા બંધમાં આર્થિક મહામારી પણ વકરી છે. મોબાઈલ એસેસરીઝના ધંધા સાથે 10 વર્ષથી જોડાયેલા વિજયભાઈના જણાવ્યા પ્રમાણે મુજબ કોરોનાની બાદમાં મળશું પણ આર્થિક મંદી પહેલા મરી જઈશું તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.